સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આયોજિત ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ એક્સપોના આયોજન અંગે હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. 22-25 ડિસેમ્બર દરમિયાન શહેરના જવાહર મેદાન ખાતે વિઝન 2030 શીર્ષક અંતર્ગત ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ એક્સપોનું આયોજન કરાયું છે. સર્ક્યુલર વેમાં 10 સ્ટોલ ઉભા કરાયા છે. આર્ડોમ ખાતે પ્રોડક્ટ ડિસ્પ્લે સ્ટોલ ઉભા કરવા, લાઇટિંગ સાઉન્ડ સહિતની વ્યવસ્થા ઉભી કરાઈ રહી છે. વિઝન 2030 ના સમગ્ર આયોજન અંગેની વિસ્તૃત માહિતી પ્રોજેક્ટ કન્વીનર કિરીટભાઈ સોનીએ આપી હતી. ભાવનગરની અંદર 2014 પછીથી એટલે કે 10 વર્ષ પછી આ એક આવા જ પ્રકારનું મોટું ફેરનું આયોજન થઈ રહ્યું છે. આ ઇન્ડસ્ટ્રીયલ અને ટ્રેડ ફેરનો ઉદ્દેશ એ છે કે ભાવનગરની અંદર છેલ્લા દસકાની અંદર જે જે પ્રકારના વ્યવસાયો વિકસ્યા છે એ વ્યવસાયોની માહિતી ભાવનગરના લોકો સુધી પહોંચી શકાય, સાથોસાથ જે કંઈ વ્યક્તિઓ ભાવનગરની અંદર રહે છે એમને ઘણી બધી વખત ઘણી બધી માહિતીઓ નથી હોતી તો એમને પણ ખ્યાલ આવે. કારણ કે એક બે એક્ઝામ્પલ્સ અમે એવા પણ જોયા હતા ફેરના સંદર્ભે, જ્યારે અમે લોકોને મળ્યા ત્યારે એવું બન્યું કે બાજુની ફેક્ટરીમાં જે માણસ માલ બનાવતો હોય ને એની ખરીદી એ અમદાવાદથી અહીંયા લાવતો હોય તો એમણે કીધું તરત કે અમને આવી થશે તો આનાથી ફાયદો થશે. એટલે ભાવનગરના અંદર વેપાર ઉદ્યોગો વધે એનો આ માધ્યમથી ચેમ્બરનો એક પ્રયત્ન છે. અને સાથોસાથ યુથ જે છે, જે લોકો અહીંથી બહાર જાય છે અભ્યાસ કરીને, એમને રિટેન કરી શકાય. કારણ કે એમને પણ ખ્યાલ આવશે કે ભાવનગર ક્યાં ક્યાં દેશમાં એક્સપોર્ટ કરે છે, કેવા કેવા પ્રકારની એક્સક્લુઝિવ પ્રોડક્ટો ગામમાં બને છે અને એ બધી પ્રોડક્ટ છે એનો વિશ્વવ્યાપી શું વિસ્તાર છે એ જો ભાવનગરના યુથને ખબર પડે તો એ પોતે પોતાની સ્કિલ છે એ શહેર માટે જ વાપરી શકે એ પણ એનો છે. એક્સપોના માધ્યમથી ભાવનગરના વેપાર ઉદ્યોગ જગતને કેટલો ફાયદો થશે? આ પ્રકારના એક્સપો આપણને ખ્યાલ છે કે વાઇબ્રન્ટ ગુજરાત આજે જ્યારે શરૂ કર્યું ત્યારની ગુજરાત અને આજના ગુજરાતમાં શું ફરક છે, તો આ એ જ પ્રકારનો એક પ્રયત્ન છે કે ભાવનગરની અંદર જે જે વ્યક્તિઓ કામ કરે છે એને પોતાને જો ખ્યાલ આવશે કે આવા પ્રકારની પ્રોડક્ટ બને છે તો એની સાથે એ પણ ખ્યાલ આવશે કે ભાવનગરમાં કેવા પ્રકારની પ્રોડક્ટ નથી બનતી, તો એની હિસાબેથીને નવા ઉદ્યોગના એક નવા પરિમાણ ઊભા થશે અને જેના કારણેથીને જે કાંઈ લેકિંગ છે ને એ ગેપ પૂરું કરવાનું કામ આ ફેરના માધ્યમથી ચોક્કસ થઈ શકે. એક્સપોનું મુખ્ય આકર્ષણ શું હતું? એક્સપોની અંદર ઘણા બધા અલગ અલગ પ્રકારની વસ્તુઓ છે. એક તો અમને ખ્યાલ છે છેલ્લા 2 વર્ષની અંદર ભાવનગરમાં કન્ટેનર મેન્યુફેક્ચરિંગની એક્ટિવિટીઝ ખૂબ વધી છે. હવે કન્ટેનરની અંદર ખાલી કન્ટેનરની વાત નથી, એની સાથોસાથ સ્પેશિયલાઇઝ કન્ટેનર પણ હવે ભાવનગરમાં બનતા થયા છે. આપણી પાસે અહીંયા આગળ એક કન્ટેનરની અંદર જ આખી હોસ્પિટલ ઊભી થઈને અહીંયા રહેવાની છે આ પ્રદર્શનના 4 દિવસ દરમિયાન, કે જેના માધ્યમથી કોઈપણ જગ્યાએ રિમોટ લોકેશન ઉપરથી માણસ પોતે ગામડાની અંદર હોય તો પણ એને ટ્રીટમેન્ટ મળી શકે અને સારામાં સારા ડૉક્ટર જે મેટ્રો સિટીની અંદર લોકોએ કન્સલ્ટેશન કરેલું હોય તો સામેના છેડે ડૉક્ટર હોય એના મદદથી ઇન્ટરનેટના માધ્યમથી ટ્રીટમેન્ટ થઈ શકે એ પ્રકારની બધી એક પ્રોડક્ટ અહીંયા આગળ એક્ઝિબિટ થવા જઈ રહી છે.